સૌરાષ્ટ્રમાં ચૂંટણી, સુરતમાં ધમધમાટ, સૌરાષ્ટ્રમાં મતદાન, સુરતમાં પ્રચાર, સુરતથી હજારો મતદારો જશે સૌરાષ્ટ્ર। પહેલા તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે છે, ત્યારે સુરતમાંથી હજારો મતદારો સૌરાષ્ટ્રમાં જવાની તૈયારી કરી રહ્યા છે। ખાસ કરીને સુરતના વરાછા વિસ્તારમાં મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રમાંથી ધંધા રોજગાર માટે આવેલા લોકો વસવાટ કરે છે। તેઓ મતદાન માટે પોતાના વતનમાં જવાની તૈયારી કરી રહ્યા છે। અમે 101 ગારેદર જેસર વિધાનસભામાંથી આવીએ છીએ। જો કે સુરતની તો દર વર્ષે આવે છે અને ઉમેદવારો અહીંયા મત માગવા આવે છે, પણ આ વખતે અમને ખાસો રસ એટલે છે કે અમારા 27 વર્ષના શાસનમાં અમને આ વખતે એવા ઉમેદવારો મળ્યા છે કે અમારા પ્રશ્નનું નિરાકરણ કરે, બરાબર। કેમ કે અમારે જે અમારા મૂળભૂત જરૂરિયાતના જે પ્રશ્નો છે એ છેલ્લા 27 વર્ષના શાસનમાં એનો ઉકેલ થયો નથી, બરાબર। તો આજે અમને એક એવો યુવા નેતા મળ્યો છે કે જે અમારા પ્રશ્નને વાસા આપે, તો અમે બધાએ આ વખતે સ્વયંભૂત તૈયારી કરી છે કે અમે જાતે જઈએ અને ત્યાં બને એટલું મતદાન કરીને અમારા ગામના પ્રશ્નોનો સોલ્વ થાય એવો ઉકેલ કરવાની કોશિશ કરીએ છીએ। મારા પરિવારનું પાલિતાણા વિધાનસભાની અંદર મતદાન ધરાવીએ છીએ, એટલે મારા પરિવારજનોને હું સારું શિક્ષણ, સારું આરોગ્ય અને સારું જે વિકાસની વાતો, ખરેખર વિકાસની વાતો થઈ રહી છે, તો એવા વિકાસ કરવા માટે જે સારા ઉમેદવારો છે એમને મત આપવા માટે થઈને અમારા પરિવારજનો ત્યાં મત દેવા જવા। સૌરાષ્ટ્રના હજારો ગામોમાંથી લોકોએ રોજગારી માટે અથવા ધંધા અર્થે સુરતમાં આવીને વસવાટ કર્યો છે। માત્ર વરાછા રોડ પર અંદાજે 1 લાખથી વધુ એવા લોકો રહે છે જેમનું મતદાન સૌરાષ્ટ્રમાં પોતાના વતનમાં છે। આ મતદારોના મત સૌરાષ્ટ્રની બેઠકના પરિણામ બદલી શકે છે, જેને લઈ રાજકીય પાર્ટીઓ પણ આ મતદારોને વતન લઈ જવા માટે વ્યવસ્થા કરી આપે છે। એક અંદાજ મુજબ સુરતથી 1000થી વધુ બસ અને 2000 જેટલી કાર દ્વારા લોકો સૌરાષ્ટ્રના અલગ અલગ ગામમાં મતદાન કરવા માટે જશે। ઘણા વર્ષોથી સ્થાયી છીએ, પણ કોઈ પણ ઇલેક્શન હોય એટલે લગભગ સુધી ગામડે વોટિંગ કરવા માટે જઈએ છીએ। બને ત્યાં સુધી કોઈ પણ ચૂંટણી હોય ત્યારે બસોની વ્યવસ્થા કરી અને ગામ જે રીતે જે પક્ષમાં કોઈ લડતા હોય એ રીતે કોઈ વ્યવસ્થા કરે અને અમુક વખત ગાડીઓ પણ લઈને જઈએ છીએ। એટલે દર વખતે આ વખતેની ઇલેક્શનમાં 10 થી 12 બસો અને 20-25 ગાડીઓ જશે। સૌરાષ્ટ્રના લોકો વસે છે બધા સુરતમાં અને વરાછામાં, તો એમનો એપિસોડ જે સૌરાષ્ટ્રનું છે એ સુરતમાં જ છે, વરાછામાં કોઈ પણ કાર્યક્રમ હોય કે તે વરાછાથી જ બધું ઓપનિંગ ઓપરેટર થાય છે। ગમે એ ચૂંટણી હોય, સરપંચની હોય કે લોકસભાની હોય, ધનસભાની હોય, તો અહીંયાથી બસો બંધા છે અને જે તે ઉમેદવાર હોય સૌરાષ્ટ્રના એ સુરતમાં આવીને પણ મિટિંગો કરે છે। અમારા ગામની ટોટલ 10-12 બસો થશે બધા પક્ષની થઈ। સૌરાષ્ટ્રના ગામડાઓમાંથી ધંધો રોજગાર મેળવવા માટે સુરત આવતા લોકો ધીમે ધીમે વરાછા વિસ્તારમાં વસતા ગયા અને વરાછા ડાયમંડ સિટી સુરતનું એક પ્રમુખ કેન્દ્ર બની ગયું। હાલમાં આ વિસ્તારમાં મહુવા, ગારિયાધાર, ભાવનગર, ગ્રામીણ, પાલિતાણા, બોટાદ, ગઢડા, અમરેલી, સાવરકુંડલા, લાઠી, બાબરા, ધારી, રાજુલા સહિતના વિસ્તારમાંથી આવેલા લોકો વસવાટ કરે છે। આ ઉપરાંત જૂનાગઢ, તલાડા, સોમનાથ, કોડીનાર, ઉનાવ, વિસાવદર, રાજકોટ, જેતપુર, જસદણ, ધોરાજી, જામખંભાળિયા અને જામજોધપુર સહિતના ગામોના લોકો પણ વધતા ઓછા અંશે સુરતમાં વસે છે, તો કેટલાક ઉમેદવારો પણ પ્રચાર માટે સૌરાષ્ટ્રમાંથી અહીં આવે છે। તો ઘણી વખત અમારે ઉમેદવારો કરે છે અને પછી એ લોકો ન કરી હોય તો અમારું ગામનું ગ્રુપ છે અને અમારું મંડળે પણ છે, એ લોકો અમે વતન જવા માટે વ્યવસ્થા કરીએ છીએ। અમુક દિવસો નક્કી હોય એ લોકોનું કે આપણે 1 દિવસ કે 2 દિવસ, તો એ ગ્રુપ આવે તો ગ્રુપ અમે નક્કી કરીએ કે આ દિવસે તમે અહીં આવો, તો અમે ગ્રુપ ભેગું થઈ અને એક જગ્યાએ પ્રસાર માટેનું જગ્યા સ્થળ નક્કી કરીને પછી પ્રસાર માટે આવે છે। અહીંયા આવ્યા છીએ પણ હવે વતન, માદ્ર વતનની અમે યાદ છોડી નથી શકતા, એટલે અમે વતનની જાળવણી કરીએ છીએ કે ત્યાં સારા નેતાઓ આવે અને જેવું સુરત છે એવું ગામનો પણ વિકાસ થાય, આજુબાજુ બધું ડેવલપિંગ થાય અને જેથી કરીને અમારે માઇગ્રેશન કરવું ન પડે અને સારી સ્કૂલો, સારી વ્યવસ્થાઓ આગલા ભવિષ્યને મળી રહે। વડીલો ગામડામાં રહેતા હોય તો સંતાનોનું વતનની મતદાર યાદીમાં નામ હોય છે। ખાસ કરીને સુરતમાં વસવાટ કરતા ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગકારોને અલગ અલગ પાર્ટીઓ દ્વારા જવાબદારી સોંપવામાં આવે છે,
કે તેમના ગામના સુરતમાં વસતા મતદાતાઓને ગામમાં મતદાન કરવા માટે લાવવામાં આવે, જેને લઈને બસનું બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. શૈલેષ ત્રિવેદી અને દેવેશ સોલંકીનો અહેવાલ, વીટીવી ન્યૂઝ સુરત.